પુણાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રામાં નીકળેલા બે પ્રૌઢ સાયકલિસ્ટ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ સ્વીતા વ્યાસ તથા નિલેશ ચૌહાણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. પુણાથી જયંત રેશભૂટ તથા મુકુંદ કાડુસ્કર 73 વર્ષીય તેમનું 80 થી 100 કિલો જેટલું મીટર જેટલું સાયકલિંગ કરીને આજની યુવા પીઢીને જરૂરિયાત કરતાં વધારે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા તથા વ્યસન મુક્ત થઈને આજની યુવા પીઢીમાં સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય જાળવવાની જાળવણીનો સંદેશો આપવા બંને સાયકલિસ્ટો દ્વારા સાયકલ યાત્રાનું આયોજન કરાયું હતું. બંને સાયકલિસ્ટો તેમની 73 વર્ષની વયે પણ પુણાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 10 દિવસમાં આશરે 800 કિલોમીટર જેટલું સાયકલિંગ કરશે. યાત્રા દરમિયાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા બંને સાયકલિસ્ટની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમની આ સાયકલિંગ યાત્રા દ્વારા આજની યુવા પેઢીમાં સાયકલિંગને પ્રોત્સાહન આપવા અને વ્યસન મુક્ત થઈ શારીરિક અને માનસિક વિકાસ માટે સમાજની યુવા પેઢીને સંદેશ પહોંચાડવા બદલ આભાર વ્યક્ત કર્યો. બંને સાયકલિસ્ટનું ફૂલહાર દ્વારા સ્વાગત કરીને તેમની આ સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. રિપોર્ટર અજર પઠાણ, સેટરડે ન્યૂઝ, ભરૂચ. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. આજે અમે ભરૂચમાં હું અને બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ, જયંત સર અને મુકુંદ સરનું સ્વાગત કરીએ છીએ. જયંત સર અને મુકુંદ સર પુણાથી આવેલા છે અને પુણાથી એ લોકો લગભગ 700 કિલોમીટરનો પ્રવાસ કરીને આજે ભરૂચ સ્વામિનારાયણ મંદિરમાં આવી પહોંચ્યા છે, ત્યારે અમે લોકો બંને એમનું સ્વાગત કરીએ છીએ. જયંત સર અને મુકુંદ સર રોજનું 80 થી 100 કિલોમીટર સાયકલિંગ કરી અને રાત રોકાય છે ગમે ત્યાં, અને એમનો સાયકલિંગનો મેઇન હેતુ એ છે કે આજની જે યુવા પેઢી છે એ યુવા પેઢી મોબાઈલમાં અને બીજા વ્યસનમાં જે પડી રહે છે એના બદલે સાયકલિંગ ને બીજી એક્ટિવિટી, ફિઝિકલને લગતી એક્ટિવિટી કરે તો એ ભારત ઘણું જ આગળ આવી શકે છે. તો એ જ એક સંદેશ ફેલાવવા માટે એ લોકો સાયકલિંગમાં નીકળ્યા છે અને બંનેની એજ એબોવ 70 વર્ષ ઉપરના એજ છે. અને જે આજે સાયકલિંગ કરે છે રેગ્યુલર રોડનું 30 થી 40 કિલોમીટર સાયકલિંગ કરે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે, તો એમનો જે હેતુ છે એ સમાજ માટે બહુ જ ઉપયોગી છે. તો આજની યુવા પેઢીએ આ બંને આપણા વડીલ પાસેથી એ શીખવું જોઈએ કે આપણે આપણી હેલ્થ માટે શું કરી શકીએ છીએ.